ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા નું વાંગમય સ્વરૂપ ભાગવત ભગવાનને પ્રથમ વંદન, જેના સ્થાનમાં શ્રીમદ ભાગવત પારાયણનો આજથી પ્રારંભ થયો છે, એવા સ્થાનના અધિષ્ઠાત્રા દેવ લીલાપીર ભગવતી માં ખોડિયાર ને મારા વંદન. આ ભગવત કથાનું નિમિત્ત કારણ જગ્યાના મહંત પૂજ્ય સેવાદાસ બાપુ, ગુરુદેવ સદારામ બાપુ ને વ્યાસપીઠ ઉપરથી વંદન. આ સ્થાનની અંદર, આ પછે ગામ વિસ્તારની અંદર, આ પંથકની અંદર બિરાજમાન સર્વ દેવી દેવતાઓને વંદન. આ જગતના દરેક સિદ્ધ સંત મહાપુરુષ કોને મારા વંદન. શ્રીમદ ભાગવત ગાથાનું વહન કરનાર પરમ કલ્યાણકારક આ વ્યાસપીઠને મારા વંદન, જેની અકારણ કરુણાથી મારી વાણીને વેગ મળે છે એવા મારા સદગુરુને વંદન. આકાશમાં બિરાજમાન દિવ્ય ચેતનાઓને મારા વંદન. અત્રે ઉપસ્થિત સર્વ સાધુ સંતો મહાત્માઓ બ્રાહ્મણો સંગીત વૃંદને મારા વંદન. અને અત્યારની કથામાં ઉપસ્થિત આપ સર્વ મારા વડીલો, માતાઓ, બહેનો અને દરેક ભાવિક ભક્તજનોને વ્યાસપીઠ ઉપરથી મારા વંદન. જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, બધાને જય માતાજી. કીર્તન એ ભગવત કથાનું પ્રવેશ દ્વાર છે. ભગવાનની કથામાં કીર્તન વડે જ પ્રવેશ મળે. કીર્તન એ પહેલું પગથિયું છે. તો આવો સાથે મળી બે મિનિટ માટે ભાવથી, ભીતરથી, અંતરના ઊંડાણથી ભગવાનને પુકાર કરીએ કે હે શ્રી હરિ, હે નાથ, તારી ખૂબ કૃપા થઈ કે અમને બધાને શ્રીમદ ભાગવત કથા સાંભળવાનો આજ અવસર મળ્યો. તો હે હરિ પરમાત્મા, તું અમારા હૃદયમાં ભક્તિના સ્વરૂપમાં બિરાજમાન થજે, અમારા જીવનમાં શ્રદ્ધાના સ્વરૂપમાં બિરાજમાન થજે, કે જેથી અમે આ પરમ કલ્યાણકારક ભગવત કથાને સાંભળી શકીએ, સમજી શકીએ અને આ કથાના મર્મને અમારા જીવનમાં ઉતારી શકીએ. તો આવો સાથે મળી ભાવથી ભગવાનનું સત્કીર્તન કરીએ અને ભગવાનની કથામાં પ્રવેશ કરીએ. હરે રામા, હરે રામા, રામ રામા, હરે રામ, હરે રામા.
राधे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 कृष्ण Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare 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 Boliye Shri Bhagavat Bhagavan Ki Jai Shri Mad Bhagavat Katha આજે પહેલો દિવસ કથાનો પહેલો દિવસ એ મહાત્મયનો દિવસ છે મહિમાનો દિવસ છે આપણે જેની કથા સાંભળવા માટે બેઠા છીએ એ કથા શું છે એ પહેલા દિવસે સમજવાનું હોય છે કમ રસમ વર્તતે ઇતિ કથા કે જ્યાં ભગવાનનો એ પરમ રસ વહે છે એવું વર્ણન એટલે કે શ્રીમદ ભાગવત કથા ભક્તિ જ્ઞાન વૈરાગ્ય જેની અનેક કથાઓ જે ગ્રંથમાંથી આપણને પ્રાપ્ત થાય છે એવો પાવન ગ્રંથ એટલે કે શ્રીમદ ભાગવત કથા માતાઓને વિનંતી વાતો ન કરે નજીકમાં કહ્યું છે કે ત્રણ તત્વ ભેગા થાય પછી આપણને ભગવાનની કથા સાંભળવા માટે મળે સૌથી પહેલા તો છે સંકલ્પ મનની અંદર વિચાર આવે કે આપણે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવું છે પણ વિચાર કરે કંઈ થાય નહીં એ વિચાર જ્યારે દ્રઢ બને એ દ્રઢ વિચારને સંકલ્પ કહે છે પછી બીજું ચરણ છે યત્ન સંકલ્પ કર્યા પછી યત્ન કરવો પડે ઘણી બધી મહેનત કરવી પડે આપણો કામ વ્યવસાય બધું છોડી સાત દિવસ માટે આપણે ભગવાનની કથા સાંભળવા માટે ના દિવસો અલગ રાખવા પડે પણ ત્રીજું જે તત્વ છે એ આપણા હાથમાં નથી એ છે હરિ કૃપા આપણે ગમે એટલો દ્રઢ સંકલ્પ કરીએ ગમે એટલો યત્ન કરીએ પણ જ્યાં સુધી ભગવાનની કૃપા આપણા ઉપર ન થાય ત્યાં સુધી આપણે ભગવાનની કથા પણ ન સાંભળી શકીએ
अति हरि कृपा जाहि पर होई पाव देव सोई मार्ग होई। जेना ऊपर भगवान नी सामान्य कृपा होई ने एने सुख मळे, संपत्ति मळे, सारो परिवार मळे, सारो व्यवसाय मळे, पण जेना ऊपर भगवान नी अतिशय कृपा होई एने शुं मळे? तो के एने भागवत कथा सांभळवा मळे। श्रीमद् भागवत नो जे एक श्लोक कहे छे, जन्मांतरम भवेत पुण्यम यथा भागवतम लभेत। पुण्य करी एटले सुख मळे, पण जन्मो जन्मो सुधी पुण्य करे ज राखीए एटले शुं मळे? तो जन्मो जन्मो ना पुण्य भेगा थाय एटले भागवत कथा मळे। તો આ પુણ્યનું ફળ છે, ભગવાનની કૃપા થઈ કે આપણે આ ભાગવત કથાના પ્રથમ ચરણમાં આજે પ્રવેશ કર્યો। ગ્રંથમાં કહ્યું છે, દુર્લભમ ત્રયમેવેત દેવાનુગ્રહ હેતુકમ। આ જગતમાં બધું સુલભ છે, મહેનત કરીએ એટલે બધું મળે, પણ ત્રણ તત્વ એવા છે કે જે દુર્લભ છે, એ મહેનતથી ન મળે। એમાં સૌથી પહેલું તત્વ છે મનુષ્યત્વમ, એટલે કે માણસ નો અવતાર મળવો, માનવ જીવન મળવું એ સૌથી દુર્લભ। 84 લાખ પ્રકારના શરીર છે, પણ એકમાત્ર આ માનવ શરીર એવું છે કે જેના વડે આપણે ભજન કરી શકીએ, જેના વડે માનવ ધારે તો માનવ માનવમાંથી દેવ બની શકે। આ માણસનું જીવન એ નિસરણી જેવું છે, જેવી રીતે આપણે નિસરણી દ્વારા ઉપર પણ ચડી શકીએ અને નીચે પણ ઉતરી શકીએ, એવી જ રીતે આ માનવ જીવન મળ્યા પછી માનવ ધારે તો એ દેવ બની શકે। મનુષ્યત્વમ, માનવ જીવન મળવું એ સૌથી દુર્લભ। બીજું દુર્લભ તત્વ છે મુમુક્ષત્વમ, માનવ જીવન મળ્યા પછી પણ મનની અંદર મોક્ષની આકાંક્ષા જાગવી એ તો એનાથી પણ દુર્લભ। માનવ જીવન તો ઘણા લોકોને મળ્યું, પણ માનવ જીવન મળ્યા પછી ઈશ્વરને પ્રાપ્ત કરવાની મનમાં ઈચ્છા થવી, મોક્ષની આકાંક્ષા મુમુક્ષા મનની અંદર જાગવી એ તો એનાથી પણ દુર્લભ। માનવ જીવન મળે, મુક્તિની તરસ પણ મનમાં ઊભી થાય, પણ ત્રીજું અંતિમ દુર્લભ તત્વ છે અને એ છે મહાપુરુષ સંશ્રયમ। તરસ લાગી છે, પણ કોઈ પીવડાવા વાળો તો જોઈએ ને, તો માટે આ જગતનું સૌથી દુર્લભ તત્વ છે મહાપુરુષ સંશ્રયમ। કોઈ સદગ્રંથનો આશ્રય મળવો, જીવનમાં કોઈ સદગુરુની કૃપા થવી એ સૌથી દુર્લભ છે। માનવ જીવન મળવું એ તો સૌથી દુર્લભ, એનાથી દુર્લભ મનમાં મોક્ષની ઈચ્છા થવી, અને એનાથી દુર્લભ સદગ્રંથનો આશ્રય મળવો, સદગુરુનો આશ્રય મળવો। તો આપણે ભાગ્યશાળી છીએ કે આ ભગવત કથા આપણને સાંભળવા માટે મળી। એવું ન માનવું કે આપણે ભગવાનની માત્ર કથા સાંભળીએ છીએ, પણ ભાગવત એવું કહે છે કે આ માત્ર પોથી નથી, આ તો એક વ્યવહારિક શબ્દ છે પોથી, પણ શ્રીમદ ભાગવત એ ભગવાનનું વાંગમય સ્વરૂપ છે। શબ્દ, શ્લોક અને કીર્તનથી બનેલી ભગવાનની મૂર્તિ છે। કોઈ એક
પુસ્તક આપણે એકવાર વાંચીએ, બે વાર વાંચીએ, ત્રણ વાર વાંચીએ, પછી ચોથી વખતે એ પુસ્તક વાંચવાનો આપણને કંટાળો આવે. આપણને પિક્ચર જોવાનો શોખ હોય તો એક પિક્ચર એક વાર જોઈએ, બે વાર જોઈએ, પાંચ વાર જોઈએ, પછી છઠ્ઠી વાર જોવું ન ગમે. પણ આ શ્રીમદ ભાગવત એવો ગ્રંથ છે કે યુગો યુગો થી લોકો એને કહેતા આવે છે, યુગો યુગો થી લોકો એને સાંભળતા આવે છે, અને છતાં પણ મહાપુરુષોનો અનુભવ છે કે દિને દિને નવમ નવમ. જ્યારે જ્યારે અમે કથા સાંભળીએ છીએ ત્યારે ત્યારે અમને આમાંથી કંઈક નવું મળે છે. મહાત્મા ગાંધીજી તો ત્યાં સુધી કહેતા કે જ્યારે જ્યારે મારા જીવનમાં હું દુઃખનો અનુભવ કરું, જ્યારે કોઈ સમસ્યાનો અનુભવ કરું, ત્યારે હું ગીતાજીનો એક અધ્યાય વાંચી લઉં છું. અને હજી તો એ અધ્યાય પૂરો ન થયો હોય ત્યાં તો મને મારી સમસ્યાનું સમાધાન મળી જાય છે. આ તાકાત છે આ સદગ્રંથની. કારણ કે આ કોઈ સામાન્ય પુસ્તક કે પોથી નથી, પણ ભગવાનની વાણી છે. ભાગવત એટલે શું? તો કે ભગવાને ગાયેલું ગીત એટલે કે ભાગવત. ભાગવત એટલે શું? ભગવાનની વાણી એટલે ભાગવત. ભાગવત એટલે શું? ભગવાને એના ભક્તો માટે કરેલી કરુણા એટલે કે ભાગવત. ભાગવત એટલે શું? તો કે ભક્તોએ આર્ત હૃદયથી કરેલો ભગવાનને પુકાર એટલે કે ભાગવત. ભાગવત એટલે શું? કે જે સાંભળવાથી આપણને કૃષ્ણનો અનુભવ થાય, ભગવાનનો અનુભવ થાય, એવી કોઈ કથા આ જગતમાં હોય તો એ શ્રીમદ ભાગવત કથા છે. પહેલા દિવસે પોથી યાત્રાનો દિવસ હોય, પોથી યાત્રાની શરૂઆત એકનાથજી મહારાજે કરાવી. બનારસની અંદર એકનાથજી મહારાજ આ સદગ્રંથને લઈને ગયા. ત્યાં રહેલા વિદ્વાન લોકોની સાથે ચર્ચા કરી અને બધાએ સર્વસંમતિથી સ્વીકાર કર્યો કે શ્રીમદ ભાગવત એ શ્રેષ્ઠ ગ્રંથ છે. એટલે બધા વિદ્વાનોએ કહ્યું કે એકનાથજી, અમે આપને મોટી પાલખીમાં બેસાડશું, આપના સામૈયા કરશું. ત્યારે એકનાથજીએ કહ્યું કે તમારે સ્વાગત કરવું હોય, સામૈયા કરવા હોય તો આ ગ્રંથ ના કરો. કારણ કે આ કોઈ વ્યક્તિની તાકાત નથી, પણ આ પરમાત્માની તાકાત છે. અને માટે આપણે પોથી યાત્રામાં શ્રીમદ ભાગવતને આપણા મસ્તક ઉપર રાખીએ છીએ. કારણ કે આ ગ્રંથ છે એ માત્ર સાંભળવાનો નથી, પણ આ ગ્રંથ એ જીવનમાં ઉતારવાનો ગ્રંથ છે. આ દેહની અંદર કોઈ શ્રેષ્ઠ અંગ હોય તો એ આપણું મસ્તક છે, અને માટે આપણે આ ગ્રંથને મસ્તક ઉપર રાખીએ છીએ. અને એનાથી આગળ સંતો કહે છે કે શ્રીમદ ભાગવત એટલે શું? તો કે શ્રીમદ ભાગવત એ ગંગા છે. ભાગવતની કથા એ ગંગા સ્વરૂપ છે. બે પ્રકારની ગંગા બતાવવામાં આવી છે. એક ગંગા હરિદ્વારની અંદર વહે છે, આપણને ખબર છે, પણ ત્યાં જવું પડે, ઘણા બધા દિવસોની તૈયારી કરવી પડે. ગંગાને અહીંયા ન લઈ આવી શકાય, વધી વધીને આપણે ગંગા જળ લઈ આવી શકીએ, પણ ગંગા તો હરિદ્વારમાં જ રહે. કારણ કે ગંગા સ્થિર છે, પણ એક બીજી પણ ગંગા છે કે જે જગતના આજે તો ખૂણે ખૂણે વહે છે, પણ એક બીજી પણ ગંગા છે કે જે જગતના આજે તો ખૂણે ખૂણે વહે છે. કૈલાસના ગિરી શિખર ઉપર ભવાની પૂછે છે કે હે મહાદેવ, મને કથા કહો, મને ભગવાન નો જે પરમ રસ છે એ પરમ રસનું વર્ણન કહો. ત્યારે સ્વયં સદાશિવ રામચરિત માનસમાં કહે છે કે હે ઉમા, તમે જે પ્રશ્ન કર્યો છે એ માટે તમે ધન્યતાના ભાગીદાર છો.
તમે જે પ્રશ્ન કર્યો છે એ વર્ણન એ સકલ લોકના કલ્યાણ માટે પ્રાપ્ત થશે. ત્યારે પૂછે રઘુપતિ કથા રે પ્રસંગા સકલ લોક જગ પાવની ગંગા સકલ લોક જગ પાવની ગંગા. શિવજી કહે આ વર્ણન છે કોઈ સામાન્ય નથી, પણ સકલ લોક જગતારીણી ગંગા. આ જગતના સર્વ લોકના બધા જીવોને કોઈ તારનાર તત્વ હોય તો એ ભગવાનની કથા છે. અને એક સુંદર કીર્તન આવો સાથે મળી અને આ કથા ગંગામાં પ્રવેશ કરીએ, આ ભાગવત રૂપી ગંગામાં પ્રવેશ કરીએ. કારણ કે શ્રીમદ ભાગવત કથા એટલે શું? શ્રીમદ ભાગવત કથાની એક સુંદર મજાની વ્યાખ્યા એ છે કે શ્રીમદ ભાગવત એટલે વૈષ્ણવ થવા માટેનો લહાવો. આપણે ભગવાનની કથા સાંભળીએ એટલે આપણને શું મળે, આપણે શું બનીએ? તો કે આપણે ભગવાનની કથા સાંભળીએ એટલે આપણે વૈષ્ણવ બની જઈએ. વૈષ્ણવ કોઈ સંપ્રદાયની વાત નથી અહીંયા, પણ ગાંધીજીનો વૈષ્ણવ, નરસિંહ મહેતાનો વૈષ્ણવ. કથા સાંભળીએ એટલે આપણે સામાન્ય વ્યક્તિમાંથી વૈષ્ણવ બની જઈએ. તો આવો સાથે મળી આ વ્યાસપીઠ ઉપરથી આપ સર્વને 7 દિવસ સુધી આ કથા ગંગામાં સ્નાન કરવા માટે હાર્દિક આમંત્રણ, હાર્દિક આમંત્રણ, હાર્દિક આમંત્રણ. આવો ભાઈઓ, આવો બહેનો, કથા ગંગાના આવો, કથા ગંગા બહેનો, કથા ગંગા. કહે છે કે પેલી જે ગંગા છે એમાં સ્નાન કરીએ એટલે આપણું શરીર શુદ્ધ થાય, પણ આ કથા રૂપી જે ગંગા છે એમાં સ્નાન કરીએ તો આપણું મન શુદ્ધ થાય. એ દૂર દૂર છોડો ત્યાગો ખોટા વિચારો, દૂર દૂર છોડો ત્યાગો ખોટા વિચારો. એ આવો ભાઈઓ, આવો બહેનો, કથા ગંગા આવો ભાઈઓ, આવો બહેનો, કથા ગંગા વૈષ્ણવ થવા લેવા જેવો લાવો, વૈષ્ણવ થવા માટે લેવા જેવો. રામની પારાયણ સાંભળ્યા પછી આપણે બધાએ રામને પરાયણ થવાનું છે. કૃષ્ણની પારાયણને સાંભળી આપણે બધાએ કૃષ્ણને પરાયણ થવાનું છે. આ જીવનની અંદર ઘણો કચરો વેરો છે, એ કચરો નીકળશે. જેવી રીતે ગંગાજળ એ બધાને પવિત્ર કરે, ગંગાજળ સ્વચ્છતા આપે, નિર્મળતા આપે, એવી રીતે આ કથા ગંગા રૂપી જળ એ આપણા મનને સ્વચ્છ કરે છે, આપણા મનને શુદ્ધ કરે છે, આપણા મનને પવિત્ર કરે છે.
કહે છે કે આ કથા સાંભળ્યા પછી દુર્ગુણ છોડવા નહીં પડે, પણ કથા સાંભળ્યા પછી દુર્ગુણ છૂટી જશે. કારણ કે એક ભિખારી છે, એને પોતાના થેલાની અંદર ઘણા બધા પથ્થર ભર્યા છે અને ચાલ્યો જાય છે. રસ્તામાં એને જોયું તો ઘણા બધા સોનાના કટકા જમીન ઉપર પડ્યા છે. તો હવે એ વ્યક્તિ શું કરશે? પોતાનો થેલો ખાલી કરી નાખશે, બધા પથરા છોડી દેશે અને જે કિંમતી છે એને પોતાની પાસે લઈ લેશે. એવી રીતે આ કથાનો મહિમા એવો છે કે કથા સાંભળ્યા પછી દુર્ગુણ છોડવા નહીં પડે. કારણ કે આ કથા કોની છે? તો કે આ કથા એ રાધાના સ્વામીની છે, આ કથા એ સીતાના સ્વામીની કથા છે. સીતાના સ્વામીનું સ્મરણ કરતા, સીતાના સ્વામીનું સ્મરણ કરતા, રાધાના સ્વામીનું સ્મરણ કરતા, રાધાના સ્વામીનું સ્મરણ કરતા. ધીના સહુ તાપ કહેતા હોય છે કે આટલી બધી કથાઓ થાય છે, આ કથા સાંભળીને કેટલા લોકો સુધર્યા, અવારનવાર આવા પ્રશ્ન થતા હોય છે. પણ અમે તો વારંવાર આ વ્યાસપીઠના માધ્યમથી કહીએ છીએ કે કથા એ કોઈને સુધારવા માટે નથી. કથા સુધાર ન કરે, સુધાર તો સ્વયં સેવકો કરે, સમાજ સેવકો કરે. કથા સુધાર ન કરે, કથા તો ઉદ્ધાર કરે. આ ભાગવત કથા એ આપણો બધાનો ઉદ્ધાર કરવા માટે પ્રગટ થઈ છે. કહે છે કે આ જગતની અંદર રામ આવ્યા, કૃષ્ણ આવ્યા, બુદ્ધ આવ્યા, મહાવીર આવ્યા, પણ છતાંય રાક્ષસો રહ્યા, અસુરો રહ્યા, દુષ્ટતા રહી. એ તો થોડા પ્રમાણમાં રહેશે જ, પણ કથા છે એ કોના માટે છે? તો કે કથા છે વૈષ્ણવો માટે છે, કથા છે એ ભક્તો માટે છે, કથા સાધુ સંતોના જીવનનું આશ્રય સ્થાન છે. સાધુ સંતો ભક્તો ભોજન ઉપર નથી જીવતા, સાધુ સંતો ભજન ઉપર જીવે છે. તો આ કથા છે એ સાધુ સંતોનું ભક્તોનું ભોજન છે. અને માટે ઘણા લોકો કહેતા હોય છે આ કથા સાંભળી કેટલા સુધરે, અને પાછું અમે એ જોયું છે કે જે લોકો કહે છે ને એ પાછા સાંભળવા નથી આવતા, ખાલી બાર ઉભા ઉભા જ કહે છે કે સાંભળીને કેટલા સુધરા, કેટલા સુધરા. એકવાર આવો કથા મંડપમાં, કથા સાંભળો. જગતને સુધારવું અશક્ય છે, જગતને સુધારવા વાળો ક્યારેય સફળ નહીં થાય, અને જાતને સુધારવા વાળો ક્યારેય નિષ્ફળ નહીં થાય. આ કથાને સાંભળી આપણી જાત સુધરશે, કોઈને સુધારવા માટે આ કથા નથી. અહીંયાથી તો ભગવાનનો રસ વહેંચવામાં આવે છે. તો આ 7 દિવસ સુધી આપણામાં જેટલી તાકાત હોય એટલો આ રસ પીજો. જગને સુધારવાનું અશક્ય, જાણો જગતને સુધારવાનું અશક્ય, જાણો ઓ વિશ્વ અવિશ્વમાં જળ
છેલ્લી પંક્તિની અંદર કવિ કહે છે આ વ્યાસપીઠ ઉપરથી એક વક્તા તરીકે આપ સર્વને એક વિનમ્ર પ્રાર્થના કે આ 7 દિવસની અંદર આપણે ભાગવતની અનેક કથાઓ કહેશું સાંભળશું ભગવાનનું કીર્તન કરશું આમાંથી કોઈ એક વાત પણ આપણને ઠીક લાગે આમ તો આખો ગ્રંથ બરાબર જ છે બધી વાત બહુ સુંદર છે પણ બધી વાતમાંથી એક વાત પણ જો આપણને ઠીક લાગે બરાબર લાગે તો એ વાતને તમારી જાણજો એ વાતને તમારા ઘરે લઈ જજો એ કીર્તનને તમારી સાથે લઈ જજો એ કથાને તમારા જીવનમાં ઉતારજો અને એ કથા અંતરમાં ઉતરશે જીવનમાં ઉતરશે એટલે પછી ચમત્કાર થશે પછી ભગવાન શું છે ભગવાનની કૃપા શું છે એનો અનુભવ થશે કારણ કે આ ભગવાનનો રસ છે અને માટે આ અંતિમ પંક્તિઓમાં કહ્યું વાત ઠીક લાગે તો અંતરમાં ઉતારો વાત ઠીક લાગે તો અંતરમાં ઉતારો એ જીવરાજને એક રામનો રે સહારો આવો ભાઈઓ આવો બહેનો કથા ગંગા લાવો આવો ભાઈઓ આવો બહેનો કથા ગંગા લાવો ઓ વૈષ્ણવ થવા માટે દેવાજે બોલા દેવાજે બોલા દેવાજે ભગવાન શ્રીમદ ભાગવત એક એવો ગ્રંથ છે કે ભાગવત નો મહિમા અન્ય પુરાણ ની અંદર બતાવવામાં આવ્યો છે સ્કંદ પુરાણ અને પદ્મ પુરાણ ની અંદર બે કથાઓ એવી છે કે જેને વિદ્વાનો પંડિતો શ્રીમદ ભાગવત નું મહાત્મય ગણાવે છે બડા બડાઈ ના કરે બડા ન બોલે બોલ હીરા મુખ સે ના કહે કે લાખ હમારા મોલ હીરો ક્યારે એમ ન કહે કે મારી કિંમત બહુ વધારે છે એ તો એ રસ્તામાં પડ્યો હોય ને ત્યાંથી કોઈ ઝવેરી નીકળે ને એટલે ઓળખી જાય કે આ હીરો છે અને જેને ઓળખાણ નથી એના ઉપર પોગ મૂકીને ચાલ્યા જાય માટે ભાગવત નો મહિમા સ્કંદ પુરાણ ની અંદર બતાવ્યો છે આવો એ મહાત્મયની કથામાં પ્રવેશ કરીએ શ્રીમદ ભાગવત મહાત્મય પહેલો શ્લોક આ એક શ્લોક ની અંદર 9 તત્વ બતાવ્યા છે પહેલા 3 તત્વ ની અંદર ભગવાનના સ્વરૂપનું વર્ણન છે બીજા 3 તત્વની અંદર ભગવાનના સામર્થ્યનો પરિચય છે અને ત્રીજા 3 તત્વની અંદર ભગવાનના સ્વભાવનું વર્ણન છે પહેલા શ્લોકમાં કહ્યું સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયમ નુમઃ નાસતો વિદ્યતો ભાવો ના ભાવો વિદ્યતે સત શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે કે ભગવાન કેવા છે તો કે સત્ય સ્વરૂપ અને માટે અહીંયા શ્લોકમાં પહેલો શબ્દ છે સચ્ચિદાનંદ રૂપાય ભગવાનને સત્ય કીધા સત્યથી મહાત્મયનો પ્રારંભ કર્યો આપણું જીવન છે એ સત્ય નથી
કારણ કે આજથી 100 વર્ષ પહેલા આપણે નહોતા, અત્યારે આપણે બધા અહીંયા બેઠા છીએ, પણ હજી આવા 100 વર્ષ પૂરા થઈ જશે એટલે નક્કી છે કે આપણે અહીંયા નહીં હોઈએ. આપણું જીવન નાશવંત છે, ક્ષણિક છે અને ઘણું નાનું છે, પણ યુગો પહેલા પણ જે તત્વ હતું, અત્યારે પણ જે તત્વ છે અને હંમેશા જે તત્વ રહેશે એને વેદની અંદર સત્ય કીધું છે. દુઃખ મળે છે ત્યાંથી દુઃખ મળશે એ જગતનો નિયમ છે. તમે ગમે એટલો પ્રયત્ન કરો પણ જ્યાં જ્યાંથી સુખ મળે છે ત્યાંથી એક દિવસ દુઃખ મળશે. અને માટે ભાગવત કહે છે કે ભગવાન કેવા સુખરૂપ નહીં, સુખ તો પુણ્યથી પણ મળે. વધારે પુણ્ય કરીએ એટલે આપણે એની મેળે સુખી થઈએ, પણ ભગવાન ખાલી પુણ્યથી ન મળે, ભગવાન તો કૃપાથી મળે. અને માટે ભગવાન કેવા છે તો કે ભગવાન છે સચ્ચિદાનંદ રૂપાય, ભગવાન આનંદ સ્વરૂપ છે. આ જગતના કોઈ વ્યાકરણની અંદર આનંદનો વિરુદ્ધાર્થી શબ્દ નથી, સુખનો વિરુદ્ધાર્થી દુઃખ છે, દિવસનો વિરુદ્ધાર્થી શબ્દ રાત્રિ છે. આનંદ એકમાત્ર એવો શબ્દ છે કે એનો વિરુદ્ધાર્થી કોઈ શબ્દ આપણી પાસે નથી, કારણ કે આનંદ એ ભગવાનની વિભૂતિ છે. અને ભગવાનની કથા સાંભળવાથી શું મળે તો કે ભગવાનની કથા સાંભળવાથી આનંદ તત્વની આપણને પ્રાપ્તિ થાય. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે, ભગવાનનું સ્વરૂપ બતાવ્યું, હવે ભગવાનના સામર્થ્યનો આપણને પરિચય કરાવ્યો કે ભગવાનની તાકાત કેટલી. આપણે જ્યાં રહીએ છીએ એને પૃથ્વી કહે છે. આ પૃથ્વીની ફરતે અનેક અનેક ગ્રહો સૂર્યની પરિક્રમા કરે એટલે એક સૂર્યમાળા બને. આવી કેટલી સૂર્યમાળાઓ ભેગી થાય એટલે એક આકાશગંગા બને. આવી અનેક આકાશગંગાઓ ભેગી થાય એટલે એક બ્રહ્માંડ બને. અને શાસ્ત્ર કહે છે કે આવા અનંત બ્રહ્માંડ આ જગતમાં આવેલા છે, આવા કરોડો અબજો સૂર્ય છે, આવી ઘણી આકાશગંગાઓ છે. અને આ અનંત બ્રહ્માંડનું સર્જન જે માત્ર સંકલ્પથી કરે એ ભગવાનનું સામર્થ્ય. જે જગતને બનાવે છે, જે જગતનું પાલન કરે છે, બીજા અર્થમાં જે આપણને જન્મ આપે છે, જે આપણને જીવાડે છે. અને છેલ્લે કહ્યું વિશ્વોત્પત્યાદિ હેતવે, જે લય પણ કરે છે. અને ભગવાનની તાકાત કેટલી તો કે ભ્રુકુટી વિલાસ સૃષ્ટિ લય હોય, ભગવાન ખાલી એક આંખનો પલકારો ફેરવે ત્યાં તો આવા અનંત બ્રહ્માંડનો લય થઈ જાય. અને માટે તો સંતો કહે છે કે ભગવાન છે ને એ કંસને મારવા માટે નથી આવતા, ભગવાન રાવણને મારવા માટે નથી આવતા. જે આંખનો પલકારો ફેરવે ત્યાં આવા અનંત બ્રહ્માંડનો લય કરી શકે એમ હોય એ રાવણને મારવા ન આવે, એ કંસને મારવા ન આવે, પણ કૃષ્ણ આવે છે સુદામા માટે, રામ આવે છે શબરી માટે, રામ આવે છે વિભીષણ માટે, રામ આવે છે સર્વભંગ માટે, કૃષ્ણ આવે છે ગોપીઓ માટે, કૃષ્ણ આવે છે ઓધવ માટે. ભગવાન આટલા સામર્થ્યવાન છે છતાં પણ માનવ અવતાર ધારણ કરીને આવે છે શું કામ? તો કે રાવણ અને કંસને મારવા માટે નહીં, પણ ભગવાન આવે છે મારી અને તમારી માટે. આજે માત્ર આ ભાગવતજી જ આપણા ગામની અંદર નથી આવ્યા, પણ આ ભાગવતના રૂપમાં ભગવાન આવ્યા છે. એવા ભાવથી આપણે 7-7 દિવસ કથા સાંભળવાની છે. આ 6 તત્વને સમજ્યા પછી આગળના 3 તત્વ છે કે આવો ભાવ મારા ને તમારા હૃદયમાં પ્રગટે એટલે શું થાય. તાપત ત્રય વિનાશાય, મારા ને તમારા જીવનમાં 3 પ્રકારના તાપ દુઃખ રહેલા છે. આપણી પાસે કોઈ વસ્તુ ન હોય એને લગતી જે ઉણપ છે એને આધી કહેવાય.
આપણા શરીરમાં કોઈ બીમારી હોય તેને વ્યાધિ કહેવાય, અને મનની અંદર કોઈ ચિંતા રહેતી હોય તો એને ઉપાધિ કહેવાય. તાપત્રય વિનાશાય, આ ભગવાનની કથા એવી છે કે આ કથાને તમે ભાવથી સાંભળશો તો ભગવાનની કથા આપણા મનની અંદર રહેલા આ ત્રણેય તાપને હરશે અને શીતળતા આપશે, ટાઢક આપશે. આ ભગવાનની કથાનો મહિમા. અને આવા ભગવાનને પહેલા શ્લોકમાં નમસ્કાર કર્યા અને કહ્યું કે શ્રી કૃષ્ણાય વયમ નમઃ. સુંદર મજાનો શબ્દ છે, કહ્યું છે કે નમઃ, નમઃ નહીં, નમઃ નો અર્થ છે અમે બધા સાથે મળી અને ભગવાનને નમન કરીએ છીએ. કારણ કે ભગવત કથા એ સમૂહ સાધના છે, અને માટે જ આ કથાને આપણે જ્ઞાન યજ્ઞ કહીએ છીએ. આ કથા મંડપમાં બેસી આપણે જે પણ કઈ 7 દિવસ સુધી ભગવાનનું નામ લેશું, એ માત્ર નામ નથી પણ આ યજ્ઞની અંદર આપેલી એક એક આહુતિ છે. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. પહેલા શ્લોકમાં ભગવાનના સ્વરૂપ સામર્થ્ય સ્વભાવનો પરિચય, બીજા શ્લોકની અંદર સુખદેવ મુનિને નમસ્કાર કર્યા છે. યમ પ્રવજંત મનુપેત પેત કૃત્યમ દ્વેપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તર્વોભિનેન્દુ તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. સુખદેવ સ્વરૂપ સંતને નમસ્કાર કર્યા છે. સંતનો સ્વભાવ છે કે સતત ફરે છે. શુકામ ફરે છે? તો કારણ એ છે કે સંત એ સરિતા જેવા છે. જેવી રીતે નદી સતત વહે એવી રીતે સંતો પણ વહે છે. અને ભાગવત કથાની અંદર સુખદેવજી એ પરમહંસ છે. સુખદેવ મુનિને નમસ્કાર કર્યા. અને 7 દિવસ સુધી કથા દરમિયાન બધાએ સાથે મળી અને પ્રસાદ લેવાનો છે. કોઈએ પણ પ્રસાદ લીધા વગર જવાનું નથી, એ ખાસ સૂચના છે. પ્રસાદ, પ્રસાદ એટલે જમવાનું નહીં પણ પ્રસાદ, પ્રભુના સાક્ષાત દર્શન. એટલે અહીંયાથી આપણે જે પણ કંઈ લેશું એ ભગવાનનો પ્રસાદનો મહિમા પણ અનેરો છે. એ ભગવાનના દર્શન કરાવે છે, ભગવાનનો અનુભવ કરાવે છે, મનને શાંત કરે છે, માટે એને પ્રસાદ કહ્યો છે. તો 7 દિવસ સુધી બધાએ અહીંયા પ્રસાદ લેવાનો છે, એવી અહીંયા કથાના આયોજકો પૂજ્ય બાપુ દ્વારા વિનમ્ર પ્રાર્થના કરવામાં આવે છે. શ્રીમદ ભાગવત નો 3જો શ્લોક. આ 3જા શ્લોક ની અંદર ભૂમિને નમસ્કાર કર્યા છે. પહેલા શ્લોકમાં ભગવાનને નમસ્કાર, બીજા શ્લોક ની અંદર ભગવાનની કથા જે કહે છે એવા સુખદેવ મુનિને નમસ્કાર, અને 3જા શ્લોક ની અંદર જ્યાં ભગવાનની કથા થાય છે એ ભૂમિને નમસ્કાર. એની પાછળ એક ગૂઢ મર્મ છુપાયેલો છે. કારણ કે ભગવાનની કથા છે ને એ કોઈ પણ જગ્યાએ ન થઈ શકે. ભગવાનની કથા જ્યાં થતી હોય એ ભૂમિનો મહિમા અનેરો છે. એક સુંદર દ્રષ્ટાંત કે એક ગુરુ અને શિષ્ય રણની અંદર ચાલ્યા જાય છે, અને એવામાં એક સમયે ગુરુ છે એ રણમાં નીચે બેસી ગયા અને રણની રેતીને ધૂળને પોતાના માથા ઉપર મૂકવા લાગ્યા, એ ધૂળને પગે લાગવા લાગ્યા. એટલે શિષ્યએ કહ્યું કે અહીંયા તો કોઈ મંદિર નથી, કોઈ ભૂમિ નથી, કોઈ તીર્થક્ષેત્ર નથી, છતાંય તમે શા માટે આ ભૂમિને પગે લાગો છો? ત્યારે ગુરુએ કહ્યું
કે આજથી 100 વર્ષ પહેલા આ ભૂમિ ઉપર શ્રીમદ ભાગવત કથા થઈ હતી. 100 વર્ષ થઈ ગયા છતાં પણ આ ભૂમિના અણુ અણુ ની અંદર એક કૃષ્ણ વહે છે, એક કથાનો રસ વહે છે. માટે હું આ ભૂમિને પગે લાગું છું. આ કથાનો મહિમા છે. યાત્રા આગળ ચાલી, ગુરુ અને શિષ્ય આગળ વધ્યા. ફરી વખત એક સમય એવો આવ્યો કે ગુરુ નીચે બેઠા અને ધૂળને પોતાના માથા ઉપર મૂકી, એટલે શિષ્યે વિનમ્ર ભાવે પ્રશ્ન કર્યો કે બાપજી, શું આ જમીન ઉપર પણ ભગવાનની કથા થઈ છે? ગુરુએ કહ્યું કે ના, અહીંયા ભગવાનની કથા નથી થઈ. તો શું કામ પગે લાગ્યા? ગુરુએ કહ્યું કે આજથી 100 વર્ષ પછી આ ભૂમિ ઉપર ભગવાનની કથા થશે, 100 વર્ષ પછી આ જગ્યા ઉપર શ્રીમદ ભાગવત થશે. 100 વર્ષની વાર છે, છતાંય આ ભૂમિનો અણુ અણુ કૃષ્ણને પુકારી રહ્યો છે. આ ભૂમિનો અણુ અણુ ભગવાનને પુકારી રહ્યો છે, ભગવાનને બોલાવી રહ્યો છે. અને 100 વર્ષ પછી અહીંયા ભાગવત કથા થશે. માટે અત્યારથી હું આ ભૂમિને પગે લાગુ છું. તો કોઈ સામાન્ય જગ્યા ઉપર ભાગવત કથા ક્યારે થઈ ન શકે. જ્યાં ભાગવત કથા થાય એ જગ્યા તીર્થ ક્ષેત્ર હોય તો જ થઈ શકે. આ તીર્થનો મહિમા છે. અને માટે ત્રીજા શ્લોકની અંદર ભૂમિને નમસ્કાર કર્યા છે. નેમિષે સુતમાસિનમ વિવાદમ મહામતિમ. નેમિષારણ્ય ભૂમિને નમસ્કાર કર્યા છે. નેમિષારણ્ય માત્ર ભૂમિનું નામ નથી, પણ નેમિષારણ્ય એક ભૂમિકા છે. આ નેમિષારણ્ય નામ કેમ પડ્યું એની એક સુંદર કથા છે. કથા સ્થળની પસંદગી પણ અતિશય મહત્વપૂર્ણ છે કે આપણા હિસાબે કોઈને વિક્ષેપ ન પડે અને આપણે પણ શાંતિથી ભગવાનની કથા સાંભળીએ એવું સ્થળ હોવું જોઈએ. 88,000 ઋષિ મુનિઓએ વિચાર કર્યો કે એવી જગ્યા કઈ કે જ્યાં શાંતિથી ભગવાનની કથા થઈ શકે. કારણ કે આપણું મન છે ને અતિશય અશાંત છે. ગાયના શિંગડાની ઉપર રાયનો દાણો જેટલી વાર સ્થિર રહે એટલી વારે મારું ને તમારું મન સ્થિર રહી શકતું નથી. આ મન શાંત ક્યાં થાય? તો એ જગ્યાએ જઈ અને કથા સાંભળવી છે. માટે આ બધા ઋષિ મુનિઓએ ભગવાનને યાદ કર્યા. બ્રહ્માજી પ્રગટ થયા અને બ્રહ્માજીએ એક મનોમય ચક્ર આપ્યું કે આ ચક્ર જે જગ્યાએ શાંત થાય તે જગ્યાએ બેસી અને તમે ભગવાનની કથા કહેજો, ભગવાનની કથાને સાંભળજો. અને નિમેષ માત્ર સમયમાં એક અરણ્યની અંદર આ ચક્ર સ્થિર થયું, એટલે આ ભૂમિને નામ આપ્યું નેમિષારણ્ય. મનોમય ચક્ર એટલે કે જ્યાં મન સ્થિર થાય. સંસારની વિટંબણા રૂપી આધિ વ્યાધિ ઉપાધિ રૂપી જે મનના આરાઓ છે એ આરાઓ ખંડિત થાય, ચક્ર શાંત થાય એ જગ્યા એ નેમિષારણ્ય છે. ક્ષણનો ત્રીજો ભાગ એટલે નિમેષ, જ્યાં લડાઈ ઝઘડા નથી, જ્યાં ટંટા ફસાદ નથી, જ્યાં શાંતિ છે એ ભૂમિને અરણ્ય કહ્યું છે. અને માટે આ નેમિષારણ્ય નામની પામન ભૂમિને ત્રીજા શ્લોકમાં નમસ્કાર કર્યા. અને ભાગવત મર્મજ્ઞ સંતો કહે છે કે જે જગ્યાએ શ્રીમદ ભાગવત કથા થતી હોય, જ્યાં ભાગવત કથા કહેવામાં આવતી હોય, જ્યાં ભાગવત કથા સાંભળવામાં આવતી હોય, એવી દરેક ભૂમિ એ નેમિષારણ્ય છે. તો આજથી 7 દિવસ સુધી આ જગ્યા છે એ માત્ર પછે ગામની જગ્યા નથી, પણ આજથી 7 દિવસ સુધી આ જગ્યા એ નેમિષારણ્ય છે. આજથી 7 દિવસ સુધી આપણા બધાની વચ્ચે આ શ્રીમદ ભાગવત ના રૂપમાં ભગવાન બિરાજમાન છે.
એ અદ્ભુત કથા બતાવી. આગળની કથામાં પ્રવેશ કરીએ પણ તે પહેલા અત્યારે વિરામનો સમય થવા આવે છે. ભાગવત મહાત્મ્યની અદ્ભુત કથા, ગોકર્ણ ગીતાની કથા, આત્મદેવની કથા, ભાગવત મહાત્મ્યની કથા એ કથા સાંભળશું બરાબર બપોરના 3 કલાકથી. બધા વડીલો માતાઓ બહેનોને ભાવભર્યું આમંત્રણ છે કે બધા ભગવાનની કથામાં ભાવથી આવજો, ભાવથી સાંભળજો. આપણે બધાએ સાથે મળી પૂજ્ય ગુરુદેવ સદારામ બાપુ, સેવાદાસ બાપુએ બહુ સુંદર મજાનું આયોજન કર્યું છે કે કોઈ વિક્ષેપ ન પડે, કોઈ ઉપાધિ વગર શાંતિથી આપણે ભગવાનની કથા સાંભળી શકીએ. આવું અદ્ભુત આયોજન આપણા બધાની માટે છે. તો આજથી 7 દિવસ સુધી આપણે બધાએ સાથે મળી કૃષ્ણના ગીત ગાવાના છે, કૃષ્ણની કથા કહેવાની છે, કૃષ્ણની કથા સાંભળવાની છે. તો બધા ભાવથી 7 દિવસ માટે પધારજો અને ભોજન તરફ જઈએ તે પહેલા સંત શ્રી ભરતદાસ બાપુ ગરીબદાસ આશ્રમ સુરતથી આપણી વચ્ચે છે, એમનું ખૂબ સ્વાગત છે. પૂજ્ય સેવાદાસ બાપુને હું વિનંતી કરીશ કે અહીંયા પધારે અને બાપુનું સ્વાગત સન્માન કરે. શ્રી અભયરામ બાપુ આપણી વચ્ચે છે, એમનું પણ ખૂબ સ્વાગત. હા, અને પૂજ્ય બાપુનું સન્માન કરશે સુરેશભાઈ લાલજીભાઈ આસોદરિયા. અભયરામ બાપુનું સ્વાગત કરશે પૂજ્ય સેવાદાસ બાપુ. પૂજ્ય સંતોને વિનંતી છે કે અહીંયા પધારો. અને પૂજ્ય અભયરામ બાપુને આપણે વિનંતી કરીએ કે 2-5 મિનિટ આપણને આશીર્વચન આપશે. રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણ કનૈયાલાલ સદગુરુ. સદગુરુદેવ કી જય, સત્ય સનાતન ધર્મ કી જય. ઓમ હર હર મહાદેવ. આજના પાવનકારી પ્રસંગે શ્રીમદ ભાગવતજીના શરણમાં કોટી કોટી મારા વંદન અને વ્યાસાસન પર બિરાજમાન પૂજ્ય વક્તાના શરણોમાં પ્રણામ. અને કથાનું જે પ્રગટ સ્વરૂપ કહેવાય એવા પૂજ્ય સંતોના શરણોમાં મારા પ્રણામ. અને આપ સૌના હૃદયમાં બિરાજમાન ઈષ્ટ સ્વરૂપ દિવ્ય ચેતનાને પણ મારા ખૂબ જ પ્રેમથી પ્રણામ. પૂજ્ય વ્યાસાસન પર બિરાજમાન વક્તાશ્રીએ ભાગવતજીનું ખૂબ જ સારું એવું એક દર્શન આપણને કરાવ્યું કે ભાગવત કથા શું છે. જીવનમાં જીવનને પરિવર્તન કરનારો આપણે એમ કહેવાય છે ને કે ભાઈ સામાન્ય ભાષામાં દેશી ભાષામાં આપણે કહેતા હોઈએ
કે ભાઈ માણસનો સ્વભાવ બદલતો નથી, પ્રાણને પ્રકૃતિ હારે જાય છે, પણ આવા શાસ્ત્રોએ અને આવા સંતોના અથાહ પ્રયત્ન અને એમની કૃપા વડે એ વાતને ખોટી પાડી દીધી છે કે સ્વભાવ બદલતો નથી કે પ્રાણને પ્રકૃતિ હારે જાય છે. આ ભાગવત કથા સંપૂર્ણ પ્રેમથી જ્યારે આપણે સાંભળીએ છીએ ત્યારે આપણા જીવનમાં એક નવી જિજ્ઞાસા અને એક નવું જ્ઞાન અને એક નવો પ્રેમ પ્રવેશ કરે છે, જેથી લઈ અને આપણું જીવન પરિવર્તનના આરા તરફ પ્રયાણ થાય છે. તો ભાગવત કથા ભગવાન શ્રી કૃષ્ણના જીવન ચરિત્રનો એક પ્રેમપૂર્ણ રસ છે, જે સંતોની કૃપાએથી મહાપુરુષોની કૃપાએથી આપણને સાંભળવા અને સમજવા મળે છે. પણ જ્યાં સુધી હરેક માણસ જ્યારે કથામાં આવે છે ત્યારે કથા સાંભળે છે ત્યારે આજુબાજુના વ્યક્તિઓને નહીં જોતા, આજુબાજુની સરસા વિચારણાઓને નહીં જોતા, જ્યારે આપણે સાંભળીએ ત્યારે હું અને વક્તા એટલે કે હું અને ભાગવત બે જ આ કથાના પંડાળમાં બેઠા છીએ એવી રીતે આપણે કથાને શ્રવણ કરવાની છે, ત્યારે જ આપણા જીવનમાં પરિવર્તનની પહેલો આયામ શરૂ થાય છે. જ્યાં સુધી આપણે કથાને જોઈએ છીએ, આજુબાજુના લોકોને જોઈએ છીએ, આજુબાજુની બધી સુખ સુવિધાઓને સગવડોને જોઈએ છીએ, ત્યાં સુધી જીવનનું પરિવર્તન થવું શક્ય નથી. આમાં જનક રાજાની પેલી કથા છે અષ્ટવક્ર મુનિવાળી, કે અષ્ટવક્ર હરોજ સત્સંગ કરે છે, એમાં બધા એના શિષ્યો આવે છે, રોજ પ્રવચનનો સત્સંગનો સમય હોય અને ઘટના રોજ એવી બને કે જનકજી થોડાક જો મોડા આવ્યા હોય તો જનકની વાટે રહી અને સત્સંગ થોડોક મોડો શરૂ કરે તો બીજા બધા શ્રવણ કરવા આવેલા શ્રોતાઓ એવું કે ભાઈ તમે સત્સંગ જનકની વાટે શું કામ રોકાઈ રહ્યો છો, એમ સત્સંગ તમારે શરૂ કરી દેવો જોઈએ એમ. તો અષ્ટવક્ર મુનિએ એક યોગ કળાથી એક રચના કરી બધાને સમજાવવા માટે કે જનકની વાટે હું શું કામ રહું છું. હકીકતમાં હાંસી કથા હાંસો સત્સંગ જનક જ સાંભળે છે, આપણે પણ એવી રીતે જનકની રીતે સાંભળવાનો પ્રયાસ કરીશું. તો એક યોગ રચનાથી આખા નગરમાં આગ લગાવે છે યોગ યજ્ઞથી અને આખું નગર સળગે છે. તો બધા એમાં આવેલા સાધુ સંતો ભક્તો બધા સેવકો ખબર પડે કે ભાઈ આખા નગરમાં આગ લાગી છે, અગ્નિ પ્રજ્વલિત થઈ ગયો છે અને બધાના ઘર ને મકાન બધું બળી રહ્યું છે, કપડાં ને બધું જ. તો ખબર પડતા હોય તો સીધા જ બધા દોડવા લાગ્યા અને પોતાની વસ્તુઓને સંભાળવા માટે બધા જ પ્રયત્નશીલ રહ્યા અને જનકજી એક ઊભા ન થયા. તો પૂછ્યું કે ભાઈ તમારું નગર સળગે છે તો તમે કેમ જાતા નથી? તો જનકે કીધું કોનું નગર, કોણ જનક? અહીંયા તો હું કથા સાંભળવા આવ્યો, સત્સંગ સાંભળવા આવ્યો છું અને મને એક જ ખબર પડે છે કે મારું જીવન અત્યારે એક સત્સંગ જ છે, બીજું કાંઈ મારું જીવન નથી. જ્યારે આપણે સત્સંગને આ હરિકથાને એટલો અથા પ્રયત્નપૂર્વક પ્રેમ કરશું ને તો 100% ગેરંટી સાથે કહેવાય છે કે આ કથા આપણા જીવનને પરિવર્તન કરી રહી છે, આપણા જીવનને કૃષ્ણ સ્વરૂપ બનાવી દે છે. ઓ કૃષ્ણ સ્વરૂપ, આપણે કોઈ દિવસ હજારો હાથવાળાને નથી જોયો ને, હજારો હાથવાળાને જોયો નથી, આપણે સાંભળ્યો છે, પણ આપણે હજારો હાથવાળાને જોવો હોય આજે તો જોઈએ. હું જય બોલાવું, આપણે બંને હાથ ઊંચા કરીએ અને ભગવાનના નામનો જય ઘોષ કરીએ. બોલો શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય, ભાગવત ભગવાન કી જય. આ હજાર હાથ વાળો છે. આ હરેક વ્યક્તિમાં હરેક સ્વરૂપમાં જ્યારે આપણે કૃષ્ણના સ્વરૂપનું કૃષ્ણના સ્વભાવનું દર્શન કરતા શીખશું ને ત્યારે આપણા સમજણમાં ભાગવત આવશે, ત્યાં સુધી નહીં આવે. ભાગવત એક ગ્રંથ નથી, ભાગવત એક ખાલી કથા નથી, ભાગવત એટલે આપણે જે પરિસ્થિતિમાં છીએ, જે ઘર પરિવારમાં રહીએ છીએ, એ બધા જ વ્યક્તિઓને આપણે પ્રેમપૂર્વક સમજતા શીખીએ, એને આપણા જીવનની સાથે આત્મસાત કરતા શીખી એની ભાવનાઓને સમજીએ ને ત્યારે આપણામાં કૃષ્ણ જીવન વિકસિત થાય છે. એવું ત્યાં સુધી આપણામાં સત્સંગ ઉગતો નથી. આપણે એવું કહેવાય કે ભાઈ જીવનમાં મારી ઉપર ભગવાન કૃપા કરતા નથી, મને એક મોકો જો ભગવાન આપી દે ને તો હું કાંઈ નો કાંઈ કરી શકું, પણ આ જીવન છે ને એક ભાઈ ગેમ જેવું છે, રમત જેવું છે. અત્યારના રમત રમતા હોય ને ખબર હોય, ફોનમાં ગેમ રમતા હોય ને, કે એમાં 10 કે 12 કે 15 કે 20 લેવલ હોય. તો પેલા લેવલથી ગેમ શરૂ થાય, પેલું લેવલ જ્યાં સુધી આપણે પાર ના કરીએ ને ત્યાં સુધી બીજા લેવલનો લોક ન ખુલે, ન ખુલે ને બીજા લેવલનો લોક, બીજું લેવલ પાર કરીએ પછી ત્રીજા લેવલનો લોક ખુલે. એવી રીતે ઈશ્વરે આપણને જે લોકોની વચ્ચે મૂક્યા છે, જે લોકોની વચ્ચે જન્મ આપ્યો છે ને, એ લોકોના સ્વભાવને પ્રેમથી સ્વીકારતા શીખવાનું છે, ત્યારે આપણા જીવનનો પહેલો લોક ખુલશે. એવી રીતે
બીજી વખત આપણા જીવનમાં બીજો લોક આ કથાનો સત્સંગનો ત્રીજો લોક આપણા સંતોનો ચોથો લોક આપણા સદગુરુનો એવી રીતે ભજન તરફ આપણે આગળ જતા જતા જીવનને સમજદારીના પ્રયાસમાં સમજદારી જીવનમાં પ્રાપ્ત કરવા માટે સતત જીવનને પ્રયત્નશીલ રાખવાનું છે. આજ આ કથા આપણને સમજાવે છે. બોલો સતગુરુદેવ કી જય. સત્ય સનાતન ધર્મની જય. સદગુરુ ભગવાનની જય. શ્રી રામચંદ્ર ભગવાનની જય. શ્રી બાલકૃષ્ણ ભગવાનની. શ્રી રામદેવજી મહારાજ. શ્રી ભાગવત ભગવાનની જય. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. સીતારામ. આજે સમસ્ત પશ્ચિયાગામ સેવક સમુદાય સલારામ બાપુના શિષ્ય એવા શ્રી સેવાદાસ બાપુનો સંકલ્પ દ્વારા આજે નેમિષારણ્ય બાપડે પરમ પૂજ્ય શ્રી વક્તાશ્રીએ કીધું કે નેમિષારણ્યની માલપા આ ભાગવતનું જે અમૃતમય રસપાન કરાવતા એવા પરમ પૂજ્ય શ્રી ભાગવત વક્તા એના શરણ્ય મલ્પા વંદન, અન્ય સંતોના શરણ્ય મલ્પા વંદન. તો આજે એક ઘડી આધી ઘડી આધી મેં પોની આ તુલસી સંગત સંત કે હરે કોટી અપરાધ. તો મૂળ ભાગવતનો હેતુ સત્ય અને અસત્ય, સત્યનો સાક્ષાત્કાર કરવો, સત્યના દર્શન કરા, સત્યમેવ જયતે, સત્ય જેવું જીવન બનાવવું. તે સુખરામ બાપુનો પદની મલ્પા શાસ્ત્રનો શાહ. જોકે સત્યને જાણવા માટે તો ચાર વેદ શાસ્ત્ર પુરાણ 18 ઉપનિષદ 152 તેનો તત્વ વિષય તત્પત્યાગને અશીપદમાં સિદ્ધાર કરીએ કૃષ્ણ ઉપાસના ધરીએ રુદિયામાં ધ્યાન તો ફરી અને ગર્ભવાસમાં ઠરીએ ઠીક નિદાન. તો પુનરૂપી જનનમ પુનરૂપી મૃત્યુ પુનરૂપી જનની જઠરા સૈનમ વારે વારે જન્મ વારે વારે મરણ દુઃખ એ દુઃખરૂપી દાવાનળમાંથી મુક્ત થવા હતું સત્યની શોધ. તો સત સિદ્ધ આનંદ ઘન તનું સોહંગ જાણવું સ્વરૂપ જેનું ભાગવતનું જેને સ્વરૂપ ભગવાન કૃષ્ણનું સ્વરૂપનું નિરૂપણ કર્યું વાંગમય સ્વરૂપ. તો આપણે માલપા જીવનની માલપા સત્ય શરીર નથી. સત્ય આપણું પંચભૌતિક શરીર અસત્ય છે, પરિવર્તન છે આખું જગત. કારણ કે પાંચ તત્વ અને છઠ્ઠું જે ચેતન તત્વ જે નારાયણ છે. તો બહુત કાલ કરે સત્સંગા તપ થાય સંચયિકા ભંગા. તો 7 દિવસની માલપા આ પરમાત્માનો ગુણવાદ પરમાત્માનું સ્વરૂપ પરમાત્માની કૃપા જેમ કીધું હમણાં શાસ્ત્રી દાદાએ કે એનું નિરૂપણ ચાલે. તો સત્ય સમજવા માટે સત્ય વસ્તુ એવી છે એ ફોટાની માલપા સીટી સ્કેનની માલપાથી આવતું નથી, આત્મતત્વ કે પરમાત્મા. તો અવિગત કે ગત કોઈ ન જાણે મતિ અનુમાની નિગમ વખાણે ઈ પદકું કોઈ ધ્યાનમાં લાવે અગમ ઉગો સત્ય પદ પાવે. કારણ કે પરમાત્મા કોઈ દ્રષ્ટિથી કોઈ હાથથી કોઈ ઈ વસ્તુથી ઇન્દ્રિયોથી પકડાય એવી વસ્તુ નથી. કેવળ જે સત્ય સમજવા માટે સત્સંગની જરૂર છે. તો આ ભાગવત એક એવું સદગ્રંથ છે પ્રેમ લક્ષના ભક્તિ. પરમાત્માના 24 અવતારોનો વર્ણન આય છે. પરમાત્માના જે નિજ ભક્તો છે એના ચરિત્રનું વર્ણન આય છે. અનેક ભક્તો માટે વિપત્તિ વિટમળાઓ આવી એમાંથી મુક્ત થવા ભગવાન 24 અવતાર લે છે. ભગવાન અવતાર લેવાનું કારણ ભગવાનની એક નિજ ઈશા અને ભક્તો હાટું તે અવતાર લે. તો આપણે માટે એવા શ્રી કૃષ્ણ છે, એવા શ્રી રામ છે, એવા શિવ, એવી શક્તિ, એવા પીર, એવા સદગુરુ એ બધું. અને એક જ વાણીની માલપા મહાપુરુષ છે. સાર કીધું કે સુરે કર્યું જન્મી સંસારમાં કીધા દુકૃત કામ. આવા જગત પિતાને જાણ્યા ને ઉલટો સાયલો વાટ કે જગતના જે નિયંતા પરમાત્મા નિયંત્રણની માલપા આખા વિશ્વને રાખે એવું કોઈ તત્વ હોય તો માલમી મળે મારકતાના સાલુ તેની સાથ દામરે બતાવે ધર્મનું નિર્ણય નિરખાવે નાથ. તો એના માલમી કોઈ હોય જો આ પશ્યા ગામ છે એની ગલીએ ગલી આ કોઈ દાદા કોઈ માડી હોય એને જોઈ હોય ક્યાં ભાઈનું ક્યુ ઘર કેટલા કઈ અટક એને ખબર હોય. અને આપણે અજાણ વ્યક્તિ આવે તો જે મહાપુરુષે પરમાત્માનો સાક્ષાત્કાર કર્યો છે જેને તત્વવેતા કહેવાય, તત્વદર્શી કહેવાય, બ્રહ્મનિષ્ઠ કહેવાય, સ્વત્રિય બ્રહ્મ છે, આવા કોઈ સંતો સદગુરુને શરણે જઈ અને કહેવાની યાતના કરવાની હે ગુરુ મહારાજ હું કોણ છું, હું ક્યાંથી આવ્યો અને હું ક્યાં જાય.
તો સદગુરુ આપણને આપણું તત્વ સમજાવે. એક જ છે કે જેમ ઈશ્વરને માયામાં કોને બાંધી છે, આ કાયા તમે સુજન સમજી લેજો, અનુભવી ઉત્તર દેજો. જેમ ઈશ્વરને માયા, આ ત્રણ ભ્રાંતિ છે. વસ્તુ એક હોવા છતાં આપણને અલગ દેખાય, કારણ કે એક પ્લોટ હોય, એની મારી પાસે એક રૂમ હોય, એક રસોડું ફળિયું હોય.